નમસ્તે મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં છો એવી આશા રાખું છું તો આજે આપણે બૌદ્ધ ધર્મ એટલે કે ગૌતમ બુદ્ધ વિશે ભણવાનું છે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠ કે પાંચસો સાસઠમાં સાક્યગણની રાજધાની કપિલ વસ્તુમાં થયો હતો બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન અને શુદ્ધોધન એ કપિલ વસ્તુની સાક્ય જાતિના પ્રમુખ હતા અને તેની માતા માયાદેવી કૌશલ વંશના રાજકુમારી હતા ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું અને તેમના પુત્રનું નામ રાહુલ હતું હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ સિદ્ધાર્થ યાત્રા દરમિયાન માર્ગમાં એક દિવસ એક વૃદ્ધ એક રોગી એક સબ અને એક સન્યાસીને જોએ છે જેના કારણે તેમને વિરક્તિ વધી ગઈ અને ઓગણત્રીસ અથવા ત્રીસ વર્ષની વયે તેમને ગૃહત્યાગ કર્યા સ વર્ષ સન્યાસી તરીકે ભટક્યા બાદ આલાર કલામ પાસેથી તેઓએ ધ્યાન ધરવાની પદ્ધતિ તથા ઉપનિષદ શીખ્યા તેમ છતાં મોક્ષનો માર્ગ ન મળતા પાંચ બ્રાહ્મણ સાધુ સાધુ સાથે ત્યાંથી ચાલ્યા ગયા એટલે કે ગૌતમ બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટે ત્રીસ વર્ષની વયે તેમને ગૃહ ત્યાગ કર્યો હતો અને આગળ આપણે મિત્રો જોઈએ તો બોધિગયા ગયા પાસે નિરંજના નદીના કિનારે હાલમાં જે બોધિગયા ગયા એટલે કે બિહારમાં આવેલા સ્થળ બોધિગયા ગયા પાસે પીપળાના વૃક્ષ નીચે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી થઈ હતી ત્યાર પછી તેઓ બુદ્ધ કહેવાય બુદ્ધના પ્રથમ પાંચ અનુયાયીઓના નામ જોઈએ મિત્રો તો અશ્વજીત છે ઉપાલી મોગલાન સારિપુત્ર અને આનંદ હતા હવે આગળ આપણે મિત્રો જોઈએ કે ગૌતમ બુદ્ધે સત્ય અને જ્ઞાનની શોધમાં કરેલ ગૃહ ત્યાગ મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે આલાર કલામ અને ઉદ્રક પાસેથી તેમને યોગવિદ્યા પણ શીખી હતી હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ધર્મનો પ્રચાર એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કઈ રીતે કરવામાં આવ્યો તો ચાલો જોઈએ કવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ બુદ્ધે સારનાથમાં પોતાના પાંચ ભિક્ષુ સાથીઓ સાથે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો હવે તમને પ્રશ્ન પૂછાય કે ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો તો સારનાથમાં આપેલો હતો આ ઉપદેશો ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખાય છે ત્યારબાદ અશો કે એ સ્થાન પર સ્તંભ અને સ્તૂપનું નિર્માણ કરાવ્યું તમે સારનાથના સ્તંભ અને સ્તૂપ વિશે તો સાંભળ્યું જશે આ ઉપરાંત ગૃહસ્થાનમાં રહી બુદ્ધના ઉપદેશોનું પાલન કરનારા પુરુષો ઉપાસકો અને સ્ત્રીઓ ઉપાસિકાઓ તરીકે ઓળખાય છે હવે મિત્રો આપણે આગળ જોઈએ તો બુદ્ધે આપેલા અષ્ટાંગ માર્ગ કયા કયા હતા તો ચાલો જોઈએ સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ અને સમ્યક એકાગ્રતા આ મિત્રો આઠ અષ્ટાંગ માર્ગ ખૂબ જ અહીમ બી ગણાય કેમ કે તમને પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછી લે અને નીચેનામાં ત્રણ ઓપ્શન આપી દે અને એક ઓપ્શન બીજો મૂકે કે આમાંથી કયો અષ્ટાંગ માર્ગ ગૌતમ બુદ્ધે આપેલો નથી તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે તો ચાલો મિત્રો આગળ આપણે ભગવાન બુદ્ધના ધર્મ સંમેલન જોઈએ કે બૌદ્ધ ધર્મના વિકાસ અને પ્રચાર માટે સભાઓ ભરવામાં આવતી તે સભાઓમાં શું શું કાર્ય થયેલું હતું તે જાણીએ બૌદ્ધ ધર્મની પ્રથમ બૌદ્ધ મહાસભા જે ચારસો ત્યાંશી માં રાજગૃહ પાસે સપ્તપ્રણીની ગુફામાં યોજાઈ હતી ક્યારે યોજાઈ હતી ચારસો ને ત્યાંશી માં અને કઈ જગ્યાએ તો રાજગૃહ પાસે આવેલી સપ્તપ્રણીની ગુફામાં તેના અધ્યક્ષ કોણ હતા તો મહાકશ્યપ મહાકશ્યપ કોણ હતું જે હરિયક વંશના અજાત શત્રુના સમયમાં રાજદરબારમાં હતા આપણે આગળ જઈએ તો અહીં બુદ્ધના ભાષણો વાર્તાલાપો અને પ્રવચનોને એકત્રિત કરવામાં આવ્યા અને શ્રેણીબદ્ધ કરાયા એટલે કે જે તેમને આગળના સમયમાં ભાષણો આપ્યા હતા અથવા પ્રવચનો આપ્યા હતા અથવા વાર્તાલાપ કોઈની જોડે થયા હતા તો એ બધાને એકત્રિત કરવામાં આવ્યા અને પછી શું કરવામાં આવ્યું તેમને શ્રેણીબદ્ધ એટલે કે ક્રમબદ્ધ રચવામાં આવ્યા બુદ્ધના ઉપદેશોને બે પીટકમાં વહેંચવામાં આવ્યા એટલે વિનય પીટક અને પીટક જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વિનય પીટક અને પીટક કઈ બૌદ્ધ મહાસભામાં નિર્માણ પામ્યા તો પ્રથમ બૌદ્ધ મહાસભા તો મિત્રો આપણે આગળ જોઈએ કે બીજી બૌદ્ધ મહાસભા ક્યારે ભરાઈ હતી તો બીજી બૌદ્ધ મહાસભા ઈસ્વીસન પૂર્વે ત્રણસો સત્યાસીમાં માં વૈશાલીમાં આયોજવામાં આવી હતી શિશુનાગ વંશના કાલો અશોકના સમયમાં એટલે રાજા હતો કાલ અશોક એના સમયમાં આ સભા યોજાઈ હતી અને તેના અધ્યક્ષ જોઈએ તો સર્વકામીની આ સંમેલનમાં દસ સિદ્ધાંતોને ધર્મવિહીન ઘોષિત કરવામાં આવ્યા આથી વિરોધી ભિક્ષો અને થી પૃથક એટલે કે નારાજ થઈ ગયા તો મિત્રો આપણે આગળ જોઈએ તો ત્રીજી બૌદ્ધ મહાસભા તો ચાલો જોઈએ ત્રીજી બૌદ્ધ મહાસભા ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં સમ્રાટ અશોકના સમયમાં પાટલીપુત્રમાં યોજાઈ હતી સ્થળ જોઈએ તો પાટલિપુત્ર અને સમય જોઈએ તો અશોક અશોકના સમયમાં યોજાઈ હતી અધ્યક્ષ મોગલીપુત તિષ્ય મિત્રો આપણે આગળ જોઈએ તો બૌદ્ધ ગ્રંથોનું નવીન વર્ગીકરણ કરીને અભિધમ પીટકની રચના કરવામાં આવી તમને બધાને ખ્યાલ જ હશે કે બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ એટલે કે ત્રિપિટક સુક્તપીટક વિનય પીટક અને અભિધમ પીટક સુટક અને વિનય પીટકની રચના પહેલી બૌદ્ધ મહાસભામાં કરવામાં આવી જ્યારે ત્રીજી બૌદ્ધ મહાસભામાં અભિધમ પીટકની રચના કરવામાં આવી બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદેશોમાં ભિક્ષોને મોકલવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો તમે એ વાત સાંભળી છે કે અશોકના દીકરો અને દીકરી દીકરો સંઘ મહેન્દ્રાદિત્ય અને દીકરી સંઘમિત્રા શ્રીલંકા એટલે કે શિલોંગમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે ગયા હતા અને અશોકે હિનિયાનનું સમર્થન કર્યું તેમાં આપણે આગળ જોઈશું કે બૌદ્ધ ધર્મના ત્રણ ચાર શાખાઓ આવે છે તેમાંથી બૌદ્ધ ધર્મની હિનયાન શાખાનું અશોક સમ્રાટે સમર્થન કર્યું હતું આપણે આગળ જોઈએ તો સૌથી બૌદ્ધ મહાસભા કનિષ્કના સમયમાં પ્રથમ સદી કાશ્મીરમાં આયોજન કરવામાં આવ્યું સ્થળ જોઈએ તો કાશ્મીર અને સમય જોઈએ તો કનિષ્કનો સમય હતો હવે મિત્રો આપણે આગળ જોઈએ અધ્યક્ષ તો અધ્યક્ષ હતા વસુમિત્ર અને અશ્વઘોષ સંસ્કૃતને બૌદ્ધ ધર્મ ધર્મગ્રંથોની ભાષા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો એટલે કે કોઈ પણ બૌદ્ધ સાહિત્યનું નિર્માણ થાય તો એ કઈ ભાષામાં કરવાનું સંસ્કૃતમાં પણ આગળ જોઈએ તો બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન બે ફાંટા પડ્યા અને ત્રિપટકની ટીકાઓની રચના થઈ તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે હિનયાન અને મહા મહાયાન બે ફાંટાઓ કઈ બૌદ્ધ મહાસભામાં પાડવામાં આવ્યા તો સૌથી બૌદ્ધ મહાસભા તો હવે મિત્રો આપણે બૌદ્ધ ધર્મની શાખાઓ વિશે જોઈએ તો સુધારાવાદી જે બૌદ્ધ હતા તે મહાયાની તરીકે ઓળખાય છે અને રૂઢિસુસ્તો જે જૂની પરંપરાઓ પ્રમાણે ચાલતા હતા તેમને હિનયાની તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મની આપણે અન્ય શાખાઓ જોઈએ તો એક સો હિનયાન બીજી મહાયાન ત્રીજી થેરાયાન ચોથી વજ્રાયાન અને પાંચમી જૈનયાન તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીએ એક નવા લેક્ચરમાં જય હિન્દ જય ભારત